पूज्य ज्योतिबेन, पूर्वश्री लेडी साहेब यहाँ उपस्थित, सौ माताओं भाइयों ने बहनों, श्री हरिभाई पंचाल की स्मृति ये अमुक दिवसों पूर्ति मर्यादित रही सके एवी नथी। हरिभाई जीवन में डगले ने पगले कोई पण व्यक्ति कोई पण स्थळे कोई पण सारू काम करे तो त्यां हरिभाई ना आशीर्वाद होय। अमे केटला केवा कार्यक्रमो होय राज्य सरकारना, ખાસ કરીને મને અનુભવ છે ચૂંટણી પંચના, એમાં એક આગ્રહ હોય કે આની જાગૃતિ, મતદારોની જાગૃતિ કરવી, હવે કેવી રીતે કરવું તો અમને હરિભાઈ યાદ આવે, કેટલીક જગ્યાએ આરોગ્યના કે શિક્ષણના પ્રશ્નો હોય તો હરિભાઈ યાદ આવે, અને બિલકુલ સહજ રીતે થેલો લઈને એમાં થોડા પુસ્તકો લઈને સવારમાં જો કોઈ ડોર બેલ મારે તો એ મોટા ભાગે હરિભાઈ જ હોય, એટલે એમની આ સુવાસ જે પ્રસરાવીને ગયા છે એ તો યુગો સુધી રહેશે। અમે તો જઈશું અહીંથી પણ આ અમારો ઉડાડો ગુલાલ રહેશે, શું કરી ગયા એ ખબર નથી પણ જે કરી ગયા એની કમાલ રહેશે। એવા લોકો વિસ્મૃત થવા મુશ્કેલ છે, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, કોઈનું નહીં ફરિયાદી અને કોઈનું નહીં કાજી। બાકી તો મોટા ભાગે આપણે ફરિયાદો કરતા હોઈએ, કોઈ નથી કરતું, આ તો હું કરીશ, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી, કોઈનું નહીં ફરિયાદી અને કોઈનું નહીં કાજી, મસળી નાખે કોઈ, મકરંદભાઈ લખે છે, મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી, ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી। આ પ્રકારનું જીવન એટલે બહુ સારી રીતે અહીંયા સંસ્થાએ સંતોની સુવાસ, એમણે જે આમંત્રણ પત્રિકામાં લખ્યું છે એ બહુ યોગ્ય છે। સંત હોય એમણે ભગવા જ કપડાં પહેરવા પડે એવું જરૂરી નથી, અને ભગવા કપડાં પહેરવા પહેરેલા લોકો ઇનવેરિયેબલી સંતો એવું જરૂરી નથી, એના માટે આપણે દાખલા હવે શોધવા જવા પડે આવવાનું। આજે જે પરિસ્થિતિ છે એમાં હરિભાઈની યાદ આવે, નાગરિક ધર્મની યાદ આવે, અને એટલે જ આપણી આ સંતોની સુવાસ જેમાં પ્રગટિ છે, આપણી ઉજળી વાતો જેમાં પ્રગટિ છે, એવી આપણી કેટલી ભજન વાણીની વાતો કરીએ એવું મને થયું। આપણા ભજનની વાણી, આપણા સંતોની વાણી અને આપણા સંતોનું જીવન એ સમાજને આધારરૂપ તો રહ્યું જ છે પણ સમાજને પોષક રહ્યું છે, સંવર્ધક રહ્યું છે। મેઘાણીભાઈ એક શબ્દ વાપરે છે અને સરસ શબ્દ વાપરે છે, એ જાણીતી વાત છે કે મેઘાણીભાઈ બધું લોકસાહિત્યનું કામ કર્યા પછી એક જે છેલ્લું કામ કર્યું જેને એ પહેલું પગથિયું ગણતા હતા પણ દુર્ભાગ્ય રહ્યા નહીં, એ સંત વાણીનું કામ એમણે કર્યું, એક જ ભાગ કરી શક્યા। મહેન્દ્રભાઈ લખ્યું છે, મહેન્દ્ર મેઘાણીએ, કે આ સંત વાણીનું થોડું કામ કરી અને સંતોના ચરણોમાં જતા રહ્યા। એમણે કહ્યું કે 14મી સદીનો વિરાટ
અને વ્યાપક ચમત્કાર કર્યા સંતવાણીએ. 600-700 વર્ષથી એક ધારક થઈને, સમર્થક થઈને, આધાર થઈને ઉભું છે. સૌથી વધારે ગવાયું છે, સૌથી વધારે વંચાયું છે, જીલાયું છે. કારણ શું? વિદ્વાનોના મતે જેમણે લખ્યું એમને જીવનની જે નક્કરતા હતી, એમના જીવનનું જે સત્વ હતું, એમની કથની અને કરણી એમાં તફાવત નહોતો, એને કારણે આ સાહિત્ય ટક્યું છે. વેદમાં કહ્યું કે ઓમ વાચમે મનસી પ્રતિષ્ઠિતા, મનોમે વાચી પ્રતિષ્ઠિતમ. વેદનો ઋષિ ઈશ્વર પાસે એમ માગે છે કે અમારા મનમાં જે વિચાર હોય એવું જ અમારું કર્મ હોય, અને જેવું અમારું કર્મ હોય એવો જ અમારા મનનો વિચાર હોય. એ બીજે ક્યાંય હોય કે ના હોય, પણ આ સંતોના જીવનમાં તો હતું જ. જેવું કહ્યું એવું જ આચરણ કર્યું. આ ભજનવાણી સંતવાણીમાં સૌએ પોતાના દિલમાંથી જે ઉમટ્યું, જે પ્રગટ થયું, એ સહજ ભાવે બહાર આવ્યું. એક પ્રદેશની ઓળખ પણ ઉભી થઈ. તમે બાઉલની વાત કરો ને બંગાળની ઓળખ ઉભી થાય, ટાગોર જેવા સમર્થ સર્જક ઉપર પણ જેની અસર હોય. એવી જ રીતે આ સાહિત્ય, આ લોક સાહિત્ય, આ સંત સાહિત્ય, આ ભજન સાહિત્ય એક પ્રદેશ સૌરાષ્ટ્રની ઓળખ બની ઉભો રહ્યો. કાઠિયાવાડના કોઈ ગામમાં બીજ અજવાળી બીજની રાત્રિએ ઊંઘ ઉડી જાય મધ્ય રાત્રિએ, તો તમને આ સુરો સાંભળવા મળતા, ને આજે પણ મળે છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરૂ, નકળંત નેજા ધારી ભજનના વાગે ભડાકા ભારી બાર બીજના ધણીને સમરૂ. કોઈ પરમ તત્વની ઉપાસના, સાદુ સરળ સીધું સુપાચ્ય, એ ભજન એ સતત ચાલ્યું, ચાલતું રહ્યું. જે અંદરથી ઉઠે છે ને એનો જ પ્રભાવ પડે છે. હૈયું જો હેલે ચડે, રાજેન્દ્ર શુક્લનો એક શેર છે સરસ, હૈયું જો હેલે ચડે ગાણું તો જ ગવાય. જે અંદરથી ઉમટે તે સોંસર ઉભું જાય. સુપરફ્લુઅસ હોય તો જાય નહીં વાત, પણ અંદરથી ઉગેલી વાત એ સોંસરવી જાય. આ સંતો આપણે ત્યાં ઉગેલા હતા, આપણી માટીમાં ધરવાયેલા હતા, એમનું પોષણ આપણી માટીમાં થયું. કૃષ્ણલાલ શ્રીધરાણીએ લખ્યું છે કે ઉખડેલા નવ આંબા ઉગે, ઘરે ઉગેલા આભે ઉગે. આ ઘરે ઉગેલા હતા, એમના મૂળ ધરતીમાં જોડાયેલા હતા, પણ એમની ઊંચાઈ, એમનું ઉડ્ડયન એ ગગનગામી હતું. આતમ કેરી ધારણે તારે ઉર ઉઠે જે સૂરજી, મેઘાણીભાઈએ લખ્યું છે. દર્શક દાદાએ આ ભજનની વાત કરીને બહુ લાંબી વાત 1972માં ચોટીલાના એક જાહેર પ્રવચનમાં કરી હતી, જે હવે ગ્રંથસ્થ થયું છે. આતમ કેરી ધારણે તારે ઉર ઉઠે જે સૂરજી, ઈ સૂરને ઈમાની ભાઈ ઈમાનદારીથી ગાયા કર ચકચૂર, જીજી જીજી શબ્દનો વેપાર. વેપાર તો ખરો, પણ શબ્દનો વેપાર. સ્વામી આનંદે
સરસ વાત કરી સ્વામિનારાયણની પુણ્યતિથિ આ જાન્યુઆરીમાં આવે છે. એમણે કહ્યું કે આ વેદોનું જ્ઞાન, આ શાસ્ત્રોનું ને ઉપનિષદોનું જ્ઞાન જો આ સાધુ સંતો ન હોત તો લોક સુધી પહોંચાડે કોણ? શ્લોક અને લોક વચ્ચેનું અનુસંધાન કોણ કરે? કેવડિયા નર્મદા ડેમમાં તો પાણી હોય પણ અબડાસા અને લખપતના ગામડામાં કોણ લઈ જાય? એ નહેર બનીને કોણ પથરાયા? એટલે એક સરસ સ્વામી સ્વામી દાદા એમના માટે શબ્દ આપ્યો કે આ ખરા રિટેલર્સ ગામડે ગામડે બેસીને આટલી માંડી શબ્દ ની આટલી માંડી. અમેરે વ્યવહારિયા રામ નામ ના નરસિંહ લખ્યું છે. અમેરે વ્યવહારિયા રામ નામ ના વેપારી આવે છે બધા ગામ ગામ ના. અમારે ત્યાં એ તો તૂટો નથી. લાખ કરોડે રેખા નહીં, એમની મૂડી તો જુઓ. લાખ કરોડે રેખા નહીં, વહોરવી હોય તો વહોરી લેજો. તમારે ઈચ્છા હોય ને જરૂર હોય તો લાખ કરોડે રેખા નહીં પાર વગર ની પૂંજી આપણી વોલન્ટરી ડિસ્ક્લોઝર સ્કીમ માં જાહેર કરવી પડી એમ નહીં. જાહેર કર્યા પછી શું થાય છે ભગવાન જાણે. લાખ કરોડે લેખા નહીં પાર વગર ની પૂંજી કે જે વહોરવી હોય તો વહોરી લેજો. આ કસ્તુરી છે સોંગી સંતો અમેરે વ્યવહારિયા રામ નામના. અહીં વેપારી આવે છે બધા ગામ ગામના. એમણે જે આ વાત કરી એ સૂર ની વાત કરી, શબ્દ ની વાત કરી. શબ્દ ની વાત કરો, આના મૂળમાં આ વાણીના મૂળમાં શબ્દ છે. સાધો કબીર સાહેબ લખે છે, સાધો શબ્દ સાધના કીજે, જાસુ શબ્દ સાહિબ મિલે, સોહી શબ્દ ગહી લીજે, સાધો શબ્દ સાધના કીજે. જે શબ્દથી સાહેબ તરફનું પ્રયાણ હોય, જે શબ્દથી પરમ તત્વ તરફનું પ્રયાણ હોય, એ શબ્દને ગ્રહણ કરવાની વાત કબીર સાહેબે કરી. કબીર સાહેબની બે સાથીઓમાં મને લાગે છે સંતવાણીનો સાર આવી જાય. શબ્દ કહાં સે આત હૈ, કહાં જાત સમાય, હાથ પાંવ વાકુ નહીં, ઉસે કૈસે પકડ્યો જાય. પછી એ જવાબ આવે છે, શબ્દ નાભિ સે ઉઠત હૈ, શૂન્ય મે જાત સમાય, હાથ પાંવ વાકુ નહીં, ઉસે સુરતા સે પકડ્યો જાય. આ સુરતા સુધીની વાત એ તો કબીર જ કરી શકે. એ શબ્દ ની વાત એ આ સંતો લઈને આવે. અને આમ પણ તમે જુઓ તો આપણા વ્યવહારમાં પણ શબ્દોની તો કિંમત છે જ ને. આપણે ત્યાં બોલ્યું ફરી જાય એવું બને છે ઘણું, પણ એમની આવરૂ નથી બંધાતી. કદાચ આપણે આમ વિવેક ખાતર નમસ્તે કરતા હોઈએ જુદી વાત છે, પણ મનમાં તો સમજીએ. શબ્દ લવ્સ વર્ડ લવ્સ હી એસી ચીજ હૈ, જાય ડોક્ટર નો એક સર શહેર છે. લવ્સ હી એસી ચીજ હૈ જિસે ઇન્સાન યા તો દિલ મે ઉતર જાતા હૈ યા તો દિલ સે ઉતર જાતા હૈ. આ શબ્દ ની કસોટી છે. વચન વિવેકી જે નર ને નારી પાન ગાય, બ્રહ્માદિક લાગે તેને પાય. એને ઈશ્વર પાસે નહીં, ઈશ્વર ત્યાં આવે. કબીરા મન નિર્મલ ભયા, જૈસે ગંગા નીર
તાકે પીછે હરી ફીરે. આ તો ભક્તો ની શક્તિ તો જુઓ, એની પણ એને હરી પાછળ નહીં, તાકે પીછે હરી ફીરે. કહત કબીર કબીર, ગેરંટેડ વાત, આત્મવિશ્વાસ. કબીરા મન નિર્મળ ભયા જૈસે ગંગા નીર, તાકે પાછે હરી ફીરે. કહત કબીર કબીર. તો એ શબ્દો ની વાત. વચન વિવેકી જે નર ને નારી પાનબાય, બ્રહ્માદિક લાગે જેને પાય. વચન ના પૂરા એ નહીં રે અધૂરા. પાનભાઈ કહે છે કે જે વચન ના પૂરા હોય એ અધૂરા હોય જ નહીં, અધૂરા હોય વચન ના પૂરા ના હોય. કરવો વચન વાળા નો વિશ્વાસ રે, વચન વિવેકી જે નર ને નારી પાનભાઈ, બ્રહ્માદિક લાગે તેને પાય. આ તમામ સંત ભક્તો જે થયા છે, તમે ગોરખનાથથી શરીર શરૂ કરીને કવિ કાગ સુધી આવો, તો જેટલા પણ આ ભક્ત કવિઓ થયા, રામાનંદ હોય, રામાનુજ હોય, કબીર સાહેબ હોય, ભાન સાહેબ હોય, રવિ સાહેબ હોય, ખીમ સાહેબ હોય, અમારે સતાર સાંઈ હોય, દાસી જીવન હોય, મીરા કે નરસિંહ હોય, કલાપી રજુ હતા મહેતો અને મીરા, ખરા ઉર્મિલ ખરા શૂરા. હતા મહેતો અને મીરા, ખરા ઉર્મિલ ખરા શૂરા, અમારા કાફલાના બે મુસાફર એ હતા પૂરા. અમારા કાફલાના માણસો હતા મહેતો અને મીરા. આ ઉજળી પરંપરા એ આ સંતોની, આ વજનીકોની, એ સતત ચાલી. અને એને કારણે આ વાણીનો પ્રવાહ પણ સતત ચાલતો રહ્યો. એમના શબ્દોમાં સરળતા હતી. અને સૌથી મોટી વાત કે કેટલાક મૂલ્યોને જાળવીને જીવ્યા, અને જરૂર પડી તો એ મૂલ્યોને સાચવીને જ આ જગતમાંથી વિદાય લીધી. સાહેબ સમય ફરે, પરિસ્થિતિ બદલાય, સાધનો બદલાય, માણસો બદલાય, વેશભૂષા પણ કદાચ બદલાય, પણ મૂલ્યો ના બદલાય. આચાર્ય કૃપલાણીએ વિદ્યાપીઠના એક પ્રવચનમાં શું વાત કરી, કોઈ કહ્યું કે ગાંધી હવે આઉટડેટેડ થયેલા ગણાય, તો કે હા નિયમિતતા આઉટડેટેડ થઈ ગણાય તો ગાંધી આઉટડેટેડ થયા ગણાય. તમને લાગતું હોય કે નિયમિતતા નું જીવનમાં કોઈ કિંમત જ નથી, એ આઉટડેટેડ છે નિયમિતતા, તો ખરું, તો ગાંધી આઉટડેટેડ. મૂલ્યોની કિંમત છે. વડોદરો કહે મારી વનરાયું સળગી, હવે મૂકી દિયો ને જૂના માળા, ઉડી જાઓ પંખી પાંખું વાળા. કવિકાર નું સરસ ભજન છે. વડોદરો એના માળા ઝાડ ઉપર જે માળો બાંધીને બેઠેલા છે પંખીઓ ઉદ્દેશીને કહે છે કે હવે આગ લાગી છે, અમારે તો પાંખો નથી, તમે પાંખો વાળા છો, માટે હવે હવે તમે ઉડી જાઓ, અહીં તો તમારી સલામત, અમારે તો હવે નિશ્ચિત છે. નિશ્ચિત શા માટે છે કે આભે અડિયા સેન અગનના, અને ધકિયા આ દશ ઢાળા. વાઇલ્ડ ફાયર, જંગલમાં આગ લાગી છે. અભે અડિયા સેન અગનના, અને ધકિયા આ દશ ઢાળા. આઘડી ચડી ચોટ અમુને, અને ઝડપી લેશે જ્વાળા. માટે ઉડી જાઓ પંખી પાંખું વાળા. અમારું હવે ક્ષણ બે ક્ષણ ની વાત. કેવો સંબંધ હશે વૃક્ષ અને પંખી વચ્ચેનો? જનાબ રાજેશ રેડ્ડી એક આ વૃક્ષ અને પંખી, વૃક્ષને વૃક્ષત્વ પંખીને કારણે જ પ્રાપ્ત થાય છે, અથવા તો એની ગરિમામાં વધારો થાય છે. પંખી સાથે નું વૃક્ષ અને પંખી વગર નું વૃક્ષ આપણે કલ્પના કરી જુઓ. આપણે છપામાં વાંચીએ કે એક વૃક્ષ પડી ગયું, તોફાન થયું ને વૃક્ષ આંધી આવીને વૃક્ષ પડી ગયું, સામાન્ય સમાચાર, બીજા કોઈ ન્યૂઝ ની જેવા જ આપણને અકળાવતા નથી. એટલે એના સંદર્ભમાં લખ્યું છે રાજેશ રેડ્ડીએ
કે યું તો આંધી મેં એક શજર ગયા, આમ તો મોટી વાત નથી, આંધી આવી ને વૃક્ષ ગયું, યું તો આંધી મેં એક શજર ગયા, લેકિન યે તો સોચો કે કિતને પરિંદો કા ઘર ગયા. આનો તો હિસાબ કિતાબ કરતા જ નથી આપણે ક્યારે. એટલે આ એને પ્રિય છે પંખીઓ, એને જવાનું કહે છે, પણ એને એને ખબર છે કે આ મારી મારા પ્રિય પંખીઓ જતા રહેશે. જવાનું એટલા માટે કહે છે કે બચી જાય, એટલે એક વિનંતી કરે છે. વૃક્ષ પંખીને વિનંતી કરે છે કે બોલ તમારા હૈયામાં બેઠા, તમે જે બોલ્યા ને એ અમારા દિલમાં ઉતરી ગયા છે. બોલ તમારા હૈયામાં બેઠા, એ કેવા છે? રૂડા અને રસવાળા. તમે જે બોલતા તે ભારે રૂડું લાગતું. બોલ તમારા હૈયામાં બેઠા, રૂડા અને રસવાળા, માટે કોક દી આવીને ટવકી જાજો, મારી રાખ ઉપર રૂપાળા, ભૂલી જાઓ પંખી પાંખવાળા. એટલું કરજો, અહીંયા રાખ પડી હશે એની ઉપર આવીને કોકી ટવકી જાય. હવે સર એક પંખીઓ જવાબ આપે છે કે આશરે તારે ઈંડા ઉછેર્યા, અમારી તો વંશ વૃદ્ધિ તારે કારણે થઈ. એ વૃક્ષ આશરે તારે ઈંડા ઉછેર્યા અને અમે ફળ ખાધા રસવાળા, હવે મરવા વખતે સાથ છોડીએ તો અમારા મોઢા થાય મસવાળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા. હવે તો કલંક કે લાગે અમારા ઉપર. ભેળા મરશું, વૃક્ષો કહે છે, વૃક્ષને કહે છે, ભેળા મરશું, ભેળા જન્મશું, ફરી તારી માથે કરશું અમે માળા, ફરી આવતા જન્મમાં તું વૃક્ષ થઈશ, અમે પંખીઓ થઈશ. ભેળા મરશું, ભેળા જન્મશું, તારી માથે કરશું અમે માળા, કાગ કે આપણે ભેળા ભરશું અને ભેળા એ ભરશું ઉચાળા, ઉડી જાઓ પંખી પાંખોવાળા. આ મૂલ્યોનો વાત સહજ રીતે એ ભક્ત કવિઓએ કરી. એમાં મેં આપને કહ્યું એમ અનેક લોકોના અને એટલું મોટું અને વિશાળ સાહિત્ય છે, એમાંથી આ પસંદ કરીને બે ચાર વાતો કહેવાનો પ્રયાસ કરું છું. એમણે સાંપ્રત સમયમાં પણ આપણને કેટલીક વાર વાંચવી ગમે, ફરી વાંચવી ગમે એવું તો કાવ્ય હોય જ છે, પણ કેટલીક વાર આપણને લાગે કે સાંપ્રત કાળને પણ ધ્યાનમાં ઘણો બધો લીધો હશે જે તે વખતે કવિઓએ લખ્યું હશે. એક લખ્યું કે રૂપીએ ભેદુને ભરમાર્યા. આ રૂપિયો એક એવી ચીજ છે કે જાણકાર માણસોને ભરમાવી દે, અને એની તો છટા જેવી ઓરા ને આગા, આડા ને ઓરા, સૌને નાચ નચાવ્યા, રૂપિયે ભેદુ ને ભરમાવ્યા. રૂપિયે ભેદુ ને ભરમાવ્યા, આડા ને આગા ઓરા, સૌને નાચ નચાવ્યા, રૂપિયે ભેદુ ને ભરમાવ્યા. પાસે બેસીને કર્યા પોતાના, પાસે બેસીને કર્યા પોતાના, અને પંડિત ને પછી પકડાવ્યા, રૂપિયે ભેદુ ને ભરમાવ્યા. કાનમાં ઝીણી ઝીણી વાત કરી અને મહંત ને મલકાવ્યા. મહંત મલકી જાય છે એવું. કાનમાં ઝીણી ઝીણી વાત કરી અને મહંત ને મલકાવ્યા, હરિ વિના જેના હોઠ ન હલે એ હરિજનો ને હસાવ્યા, રૂપિયે ભેદુ ને ભરમાવ્યા. કાગ કે પેલા પગે પડી, પેલા પગે લાગ્યા વિવેક થી આવ્યા, અને પછી ધર્મગુરુ ધધડાવ્યા, પછી ધર્મગુરુ સાઈડમાં જતા રહ્યા, પોતે અજાતી નો વેશ ધરીને બીજાને અભડાવ્યા, રૂપિયે ભેદુ ને ભરમાવ્યા. એટલે જીવનની આ બધી બાબતો આ ભજનોમાં વણી લેવામાં આવી છે.
સુખ ભોગવવા કરે કમાણી અને લક્ષ્મી ઢરલીને લાવે, આટલું મળી જાય એટલે આપણે સુખી થઈએ, એવી સીધી સાધી વાત. પણ ભોગવવાનું ટાણું આવે ત્યાં તો ગેબના તેડા આવે. રામની અજબ રચના, એનો પાર મનુષ્ય કેમ પાવે? ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાનું બોલાવે. તે તો કરવાનું છે. ભૂવો ધૂણીને માંદો પડે ત્યારે બીજા ભૂવાને બોલાવે. તાપ તપે જયારે વૈદના તનમાં, તાપ તપે જયારે વૈદના તનમાં, પછી ઓસડ યાદ ના આવે. રામની અદભ રચના, એનો પાર મનુષ્ય કેમ પાવે? રામ કહે તે કામ કરી લે. કવિ કહે છે કે હવે તો આ એક જ ઉપાય છે ભાઈ. રામ કહે તે કામ કરી લે તો હુકમ હરદે આવે. કાગ કે જીવડો વમળે ચડશે તો લખ ચોરાશી માં જાવે. રામની અજબ રચના રે, પછી એનો પાર નથી કોઈ. સંવેદનશીલતા સમાજ માટેનો લાગણી, એ આ સાહિત્યમાં એનું મૂળ તત્વ રહ્યું છે. દરિસેક જે વિસ્તારના છે એ મહુવા રાજુલાન જાફરાબાદના દરિયા કિનારાનો એક નાનો પ્રસંગ. મેઘાણીભાઈ અને કવિ કાગના બંને સાથે પ્રવાસ કરતા તે વિસ્તારમાં, ગામડાઓમાં જતા હતા, લોકોને મળતા હતા, ગીલો એકઠા કરતા. એમાં મહુવાની આસપાસના દરિયાકાંઠાના ગામમાં કતપરમાં બંને લોકોએ એક ઉંમર લાયક અને વૃદ્ધ ખારવણ ને માથે પાણા લઈને મજૂરી કરતા જોઈએ. પાણા લઈને ત્યાં જે વાહન હતું એમાં મૂકે એટલે મજૂરી મળે, એમાંથી પેટ ભરાય. પણ ખાસા ઉંમર લાયક, અશક્ત અને વૃદ્ધ એટલે મેઘાણીભાઈ બહુ રુજુ હૃદયના કવિ હતા. એને આ પૂછ્યું કે માં આટલી બધી મજૂરી કેમ કરે? છોકરા નથી, એ કામ નથી કરતા, તમે તો અશક્ત પણ ઘણા છો. તો કે જુવાન જો દીકરો હતો એ આ જે શેઠ છે, વૈષ્ણવ છે શેઠ, એ શેઠ નું વાહન લઈને દરિયામાં ગયો હતો ભાઈ, અને એ તો દરિયામાં જ એનું આયખું પૂરું થયું, વાહન સાથે જ ડૂબ્યો. હવે મારે શું કરવાનું? પેટ પૂરવા નો ખાડો પૂરવા મજૂરી તો કરવી જ પડે. એટલે કહ્યું કે આ શેઠ છે એની પાસે જવાય મંગાય નહીં, એની નોકરી કરતા કરતા જ આમ તો ગયા ને, હવે આ માં શું કહે છે? કે જે મારા દીકરાને કારણે જેનું લાખો રૂપિયાનું વાહન ડૂબી ગયું હોય એની પાસે હું કયું મોઢું લઈને મદદ માંગવા જાઉં? મેઘાણીભાઈ ધ્રુસકે ને ધ્રુસકે ત્યાં રોઈ પડ્યા. ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ, કોઈ બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. કસુંબીનો રંગ, વીરતાનો રંગ, એ રાજવીઓ કે રજવાડા પાસેથી નહીં, ધરતીના ભૂખ્યા કંગાલોને ગાલે, ત્યાંથી વીરતાનો રસ નીકળ્યો. છલકાયો કસુંબીનો રંગ, કોઈ બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. પીડિતની આસુડા ધારે હાહાકારે રહેલો કસુંબીનો રંગ, કોઈ શહીદોના ધગધગતા નિસવાસે નિસવાસે સળગ્યો કસુંબીનો રંગ. ઈશ્વર ઉપરની બહુ જ મોટી શ્રદ્ધા, એ મને લાગે છે કે આમના જીવનમાં વણાયેલી હશે. સ્વામી આનંદે કેટલાક પ્રસંગો આ શ્રદ્ધા સ્પષ્ટ થાય પણ હેરત ભર્યા પ્રસંગો. મારા પિતરાઈઓ એવું એમણે કેટલીક વાતો લખી છે. એમાં એમણે લખ્યું કે હરિદ્વારમાં કુંભ મેળા વખતે કેટલી નાની 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 કુટિયાઓ બનાવેલી હતી, એમાં એક કુટિયામાં એક બહુ જ ઉંમરલાયક સાધુ એ સુતા હતા.
કોઈ સન્નારી હતા એ બધાને લાડુ વેચવા હતા એટલે કુટિયામાં ગયા. માથમાં લાડુ મૂકું એમ કહ્યું, પરવાનગી માંગી. તો કે હું સાંજે જમતો નથી, બપોરની તો ભિક્ષા મળી ગઈ છે. તો કે રાખી જાઉં છું બાપજી, સવારે કામ લાગશે. કે માં સવારની કોને ખબર છે કાલ સવાર ઉપડશે કે નહીં, હવે મારેથી રખાય નહીં. એ પ્રકારની એક શ્રદ્ધા, હરિની હાટડીએ મારું તો કાયમનું તાણ, એમને આ પેઢીમાં ભરોસો હતો. જોયું કે ન જોયું, મેં ટાણું કે કટાણું, હરિની હાટડીએ મારું તો કાયમનું હટાણું. ધણી મેં ધાર્યો છે નામી, અને વ્યાધિ દીધી સગળી વામી. કારણ કે મળ્યું પિંગળ અને મોટી પેઢીનું ઠેકાણું. આનેથી મોટી પેઢી કઈ હોય? હરિની હાટડીએ મારું તો કાયમનું હટાણું. આ શ્રદ્ધા રાણાજીને કહેજો કે ફરી ઝેર મોકલે. મીરાભાઈ ની શ્રદ્ધા જુઓ, રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. ભગુભાઈ રોહળિયા ની અપ્રકાશિત આ રચના છે. મીરાબાઈ કરે છે મનવાર, આગ્રહ કરે છે ઝેર મોકલવાનો. કેમ? તો કે ઝેર તો જીવવા જીવન આવશે, આત્માને એનો છે એતબાર. માટે રાણાજીને કહેજો કે ફરી ઝેર મોકલે. મારી વાત પૂરી કરતા પહેલા પૂજ્ય જ્યોતિબેન નું ગામ પોરબંદર યાદ આવી જાય છે. ગાંધીને કારણે આવે એમ, સુદામાને કારણે આવે. પોરબંદર એક મીત રહે છે. મકરંદભાઈ આને ભગવત મૈત્રીનું કાવ્ય એવું ગણાવ્યું. પોરબંદર એક મીત રહે છે, અને ચિતહરનું એક ગીત રહે છે. વિઠ્ઠલ તણો ઈચ્છે વિસામો, જો શું લખ્યું છે. વિઠ્ઠલ તણો ઈચ્છે વિસામો, નાહમ તિષ્ઠાતિ વૈકુંઠે, ના યોગી હૃદયે રવા, યત્ર ગાયંતિ મે ભક્તાઃ, તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું તો મારા ભક્તો ના હૃદયમાં રહું છું, એનો આ ભાવ સીધો અહીંયા લોક કવિ એ. વિઠ્ઠલ તણો ઈચ્છે વિસામો, સાવ છે નાનું નામ સુદામો. એટલે ગોરાણી એક દિવસ કહ્યું કે કૃષ્ણ તમારી સાથ ભણ્યા છે, અને દ્વારિકાના નાથ બન્યા છે, એની પાસે સ્વામી જાઓ અને ઊંચી ઉધારું લઈને આવો તો કઈક રોટલા ભેળા થવાય, પણ પાછો એમનું સમાન પ્રગટ થાય. એટલે કહે કે એનું મફતમાં કઈ ન લેશું, આપણે કઈ મફતમાં લેવું નથી, સમયે સાટું વાળી દેશું. જયારે આપણો સમય આવશે તે દિન પાછું આપી દેશું. સુદામા તો જાય છે, સુદામાને જે આવકાર મળે એ પ્રેમાનંદ લખે છે, હે હે કરતો ઉઠો સાંભળ્યો. એવું નહોતું કે એમણે સાંભળ્યું નહોતું, એમણે સાંભળ્યું પણ હતું ને સમજ્યા પણ હતા. પણ પ્રેમાનંદ કહે છે તોય ખુશીને કારણે હે હે કરતા ઉઠા સાંભળ્યા. એમ અહીંયા કાઢિયાવાળી છાંટ આવે છે, આવ્યો મારો બાપલીયો આવ્યો. કૃષ્ણ કહે છે આવ્યો મારો બાપલીયો આવ્યો, સુદામાને જોઈ બાળાપણનો ગોઠી આવ્યો, ઓછા બોલો આદમી આવ્યો, સાવ બોલો સુકર્મી આવ્યો, સાવ બોલો સુકર્મી આવ્યો. બંદો મારે દ્વારે આવ્યો, ભેરું ખરે ટાણે આવ્યો. પાછા કે નથી સાવ એ ખાલી આવ્યો. કૃષ્ણ તો એનું જ મહાત્મ્ય કરે છે. નથી સાવ એ ખાલી આવ્યો, વાહલપ ગોકુળ વાળી લાવ્યો. આખી વારપનું પોટલું ભરી લાવ્યો છે. જશોદા માનો ખોળો લાવ્યો, પ્યારું મૂજ બાળા પણ લાવ્યો. એટલે એમના ધર્મપત્ની પૂછે છે કે આ બધી વાત તો બરાબર, પણ પછી છોકરાઓનું એમણે કઈ પૂછ્યું કે નહીં,
તો કે પૂછીને કે તમે શું કીધું કે મેં કીધું કે છોકરા ખુશી ખુશી ભરે છે એને લીલા લહેર કરે છે અરે તો તમને મોકલ્યા તો છે એટલે સુદામાજી કહે છે આ ધર્મપત્નીને સમજાવે કે કીડી નહીં મણમણ કણકણ આપે અને હાથી નહીં મણમણ આપે ખારું મોળું પણ ખવડાવે ભૂખ્યા કદી એ ના સુગરાવે અને પછી સરસ વાત કરી છે કે પેટ સારું કદી ન રોવું પેટ સારું કદી ન રોવું કારણ હરીને ખબર છે આપણું હોવું હરીને આ તમામ બાબતો એને સમાજ જીવનને એક આધાર આપ્યો છે આ સંતોએ ભક્તોએ જ્યારે જરૂર પડી ત્યારે ચીમકીઓ પણ આપી છે બળવો પણ કર્યો છે અને વિદ્રોહ પણ કર્યો છે એવા રે અમે એવા તમે કહો તો વળી દેવા ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદર ની સેવા આ નરસિંહનો વિચાર આ નરસિંહનો વૈષ્ણવજન તો એ તો દર્શન કરવાને યોગ્ય છે પણ અખાએ એક વૈષ્ણવજનને વર્ણન કર્યું છે અખો ઉમાશંકરભાઈ લખ્યું છે અખાએ ત્રીજા નેત્રની પ્રસાદી ગણી આપી એને લખ્યું કે વૈષ્ણવ વેશ ધારીને ફરે અને પ્રસાદ તાણે પતરાવળા ભરે રાંધ્યા દાન વખાણતો જાય અને જેમ પીરસો તેમ જાજુ ખાય કીર્તન કરી કરી તોડે તોર અખા આ તો બધું જવાની નું જોર બોજા ભગત ના એવા ચાપખા આ બધા સંતો એ સહજ રીતે જ્યાં ચેતવણી આપવાની હોય ત્યાં સમાજ ને ચેતવ્યું છે ચેલા ચેલી ને ભેળા કરી બોજો ભગત લખે છે એને તો ખૂબ લખ્યું છે ચેલા ચેલી ને ભેળા કરી બાઓ ખાય ખીર ખાંડ ને પોળી રે બોજો કહ્યા બહુસા ઘરમાં આ બાવે દીધા બોળી રે તો આ નીર ક્ષીર નો વિચાર કરી અને સાધુત્વ નું દર્શન કરી અને કોઈ વ્યક્તિ કામ કરે તો મેં શરૂઆતમાં જ કહ્યું હતું કે હરિભાઈમાં એ સાધુત્વના તમને દર્શન થાય અને એટલે જ એમના નિમિત્તે કોઈ વાત થાય કોઈ વાત કરવાનું થાય કે કોઈ પ્રસંગ થાય તો એનાથી મોટી બીજી કોઈ ખુશી હોઈ શકે નહીં આ સાંજના સમયે આજે આ સરસ જગ્યાએ બેસીને હરિભાઈની સ્મૃતિમાં થોડી સંત અને સંતવાણીની વાત કરતા મને વ્યક્તિગત રીતે તો ખૂબ જ આનંદ થયો છે આપ સૌનો ખૂબ આભાર માનું છું ભાઈ શ્રી વસંતભાઈ ગઢવીના રસપ્રદ પ્રવચન અને સંતવાણીનો એમણે જે એક પ્રવાહ વહેવડાવ્યો છે